चलो विद्यार्थी मित्रों, आपणे लोको स्वाध्याय 3.1 छेलो दाखलो जोईए, जे छे दाखला नंबर 3। एमां एवुं कीधुं छे के एक दिवस 2 किलोग्राम सफरजन अने 1 किलोग्राम द्राक्षनी किंमत 160 रुपया हती, एटले के एक महीना पछी 4 किलोग्राम सफरजन अने 2 किलोग्राम द्राक्षनी किंमत 300 रुपया हती। आने आपणे लोकोने बेजिक रीते अने आलेखनी रीते उकेलवानो छे। हवे दर वक्ते जेवी रीतना पहेलो दाखलो जोयो तो आफ्ताबेनની दीकरी हता, बीजो दाखलो आपणे जोयो तो एमां बेट अने दड़ा हता, अहींया त्रीजा दाखलाने अंदर द्राक्ष अने सफरजन छे। એવી રીતના અહીંયા જોઈએ તો દ્રાક્ષ અને સફરજનની આપણે લોકોની કિંમત નથી, એના માટે આપણે સૌથી પહેલાં ધારણા કરીએ। ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત 100 રૂપિયા છે અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 100 રૂપિયા છે। આપણે લોકોએ ધારણા કરી લીધી, કેમ કે આપણે લોકોને ખબર નથી સફરજનની કિંમત કેટલી છે અને દ્રાક્ષની કિંમત કેટલી છે, એના માટે આપણે લોકો અહીંયા ધારણા કરી લીધી। હવે આપણે લોકોને જો પહેલું વાક્ય છે ને 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 રૂપિયા, અને બીજું વાક્ય છે 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 300 રૂપિયા હતી, આ બેમાંથી આપણે લોકોને બે સમીકરણ મળશે। આપણે લોકો અહીંયા જોઈએ પહેલું વાક્ય 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત, બસ 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી છે, 160 રૂપિયા છે। હવે અહીં આપણે લોકો જોઈએ તો આપણી પાસે 2 કિલોગ્રામ સફરજન, તો અહીંયા 2 કિલોગ્રામ સફરજન 1 કિલોગ્રામને 100 રૂપિયા, એના માટે 2 કિલોગ્રામના 200 રૂપિયા થાય, પ્લસ હવે આપણી પાસે 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત અહીંયા કીધું ને 1 કિલોગ્રામ દ્રાક્ષ, તો 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી છે વાય, તો અહીંયા વાય બરાબર 2ના કેટલા પૈસા ચૂકવે છે, 160 રૂપિયા ચૂકવે છે। બસ આ થઈ ગયું પરિણામ નંબર 1, એટલું સહેલું હતું। ત્યારબાદ બીજું વાક્ય આપણે લોકો જોઈએ તો બીજા વાક્યની અંદર શું કીધું છે, 4 કિલોગ્રામ સફરજન, 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલા રૂપિયા ચૂકવે છે, 300 રૂપિયા છે। હવે અહીં આપણે લોકો જોવા જઈએ તો આપણી પાસે 4 કિલોગ્રામ છે, 4 કિલોગ્રામ છે સફરજનની, આપણે લોકો કિંમત જોઈએ 1 કિલોની, 1 કિલોની કેટલી, 100, એના માટે અહીંયા આવશે 4x, પ્લસ અહીંયા આપણી પાસે 2 કિલોગ્રામ દ્રાક્ષ છે, તો અહીંયા 2 કિલો, 1 કિલોનો ભાવ છે એ 100 રૂપિયા છે, એના માટે 2y બરાબર 300 રૂપિયા આપણે લોકો ચૂકવીએ છીએ। હવે અહીંયા જોવા જઈએ તો બધામાંથી બે બે છે અરે સામાન્ય નીકળે છે, એના માટે આખા સમીકરણને આપણે લોકો 2 વડે ભાંગી નાખીએ તો આપણે લોકોને મળશે 4ને આપણે લોકો 2 વડે ભાગીએ એના માટે 2x પ્લસ 2yને આપણે લોકો 2 વડે ભાંગીએ એના માટે y બરાબર 300ને આપણે લોકો 2 વડે ભાગીએ એના માટે 150, આ મળશે આપણા માટે સમીકરણ નંબર 2। હવે અહીંયા આપણે લોકો લખીએ બેઝિક સ્વરૂપ આપણે લોકોને જે 2 સમીકરણ મળે છે લખી નાખવાના બેઝિક સ્વરૂપમાં, 2x + y = 160 અને 2x + y = 150 મળે છે। અહીંયા આપણે લોકોનું બેઝિક સ્વરૂપનું કામ પૂરું થઈ ગયું। હવે આપણે લોકો જોઈએ આલેખ સ્વરૂપનું કામ, પેલી બાજુ હવે અહીંયા જોઈએ સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી
હવે સમીકરણ એક આપણી પાસે શું છે એ છે બે એક્સ પ્લસ વાય બરાબર 160 મળે છે હવે આપણે લોકો અહીંયા જો દર વખતે આપણે લોકો એક્સને કરતાં બનાવતા હતા પણ અહીંયા આપણે લોકો વાયને કરતાં બનાવીએ તો સારું રહેશે કેમ કે વાય સાથે કોઈ પણ જાતનો સહગુણક છે નહીં એના માટે આપણે લોકો અહીંયા વાયને કરતાં બનાવીએ તો વાય બરાબર બે એક્સ છે પ્લસ છે બરાબર જમણી સાઈડ જશે તો માઇનસ થઈ જશે 160 માઇનસ બે એક્સ આપણે લોકોને મળે છે હવે આપણે લોકો અહીંયા એક કોષ્ટક બનાવી લઈએ એક્સ અને વાયની કિંમતો માટે અહીંયા આપણે લોકોએ કોષ્ટક બનાવી લીધું એક્સ અને વાયની કિંમતો માટે ઉપર આપણે લોકો એક્સની કિંમત નીચે આપણે લોકો વાયની કિંમત છે રાખીએ હવે આપણે લોકોને કિંમત મૂકવાની છે જો વાયની કિંમત નહીં મૂકવાની કેમ કે કરતા છે કરતા સિવાયનો જે ચલ છે એમાં આપણે લોકો કિંમત મૂકીએ અહીંયા આપણે લોકોને કિંમત મૂકવાની છે એક્સની તો જો એક્સની જગ્યાએ હું કિંમત મૂકું 7 એટલે કે 70 70 જો એક્સની જગ્યાએ મેં 70 મૂકી તો 70 દુ 140 અને 160માંથી 140 જશે તો કેટલા મળશે 20 મળશે ત્યારબાદ હવે આપણે લોકો એક્સની કિંમત મૂકીએ 60 તો 60 ગુણ્યા 2 તો એ થશે 120 અને 120માંથી 160 બાદ થશે એના માટે એ કિંમત આપણે લોકોને મળશે 40 બરાબર છે આ આપણે લોકોને બે કિંમત મળી ગઈ અહીંયા આપણે લોકોએ પહેલું સમીકરણ જોયું હતું હવે આપણે લોકો બીજું સમીકરણ જોઈએ બીજું સમીકરણ છે આપણી પાસે 2x પ્લસ વાય બરાબર 150 બે એક્સ પ્લસ વાય બરાબર 150 એમાં પણ આપણે લોકો વાયને કરતા બનાવીએ કેમ કે કોઈ સહગુણક નથી તો વાયને આપણે લોકોએ કરતા બનાવ્યા તો આપણે લોકોને મળશે 150 બે એક્સ છે જમણી સાઈડ જશે તો માઇનસ બે એક્સ હવે આપણે લોકો અહીંયા એક કોઠો બનાવી લઈએ એના માટે પણ ઉપર એક્સની કિંમત નીચે આપણે લોકો વાયની કિંમત મૂકશે અને પરિવર્તન આપણે લોકો એક્સની કિંમતમાં કરશે કેમ કે એ આપણે લોકો એને કરતા બનાવ્યા નથી હવે જો એક્સની જગ્યાએ હું રાખું એક્સની જગ્યાએ રાખું 70 તો જો 70 દુ 140 150માંથી 140 જશે તો તમને લોકોને વાય મળશે 10 આપણે લોકોને વાય મળશે 10 ત્યારબાદ હું જો 60 રાખું અહીંયા એક્સની કિંમત 60 રાખો તો 60 દુ 120 150માંથી 120 જશે તો આપણે લોકોને જવાબ મળશે 30 બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આ પ્રથમ સમીકરણ માટે છે આ કેના માટે છે બીજા સમીકરણ માટે છે તો અહીંયા આપણે લોકોએ બનાવેલું જ છે તો હવે આપણે લોકો પ્રથમ સમીકરણ માટે જોવા જઈએ તો એક્સ આપણા માટે છે 70 તો પ્રથમ સમીકરણ માટે એક્સ આવી રહ્યું અહીંયા આપણા માટે 70 અહીંયા 70 અને વાય આપણા માટે છે 20 તો અહીંયા એક્સ છે આ એક્સ છે આ ધરી છે એ વાય ધરી છે 70 અને વાય તમને લોકોને મળે છે 20 તો આ 20 અને આ 70 પહેલું બિંદુ આપણે લોકોને અહીંયા મળે છે હવે ત્યારબાદ જોઈએ તો એક્સ મળે છે 60 અને વાય મળે છે 40 તો આ એક્સ છે એક્સ ધરી ઉપર 60 અને વાય ધરી ઉપર 40 એના માટે એ આપણે લોકોને મળે છે અહીંયા ઓકે અને હવે આપણે લોકોને જે આ બે બિંદુ મળ્યા એ બિંદુને આપણે લોકો જોડી દેશું હવે ત્યારબાદ આપણે લોકો બીજા સમીકરણ માટે જોઈએ તો આપણે લોકો એક્સ મળે છે 70 આ એક્સ 70 ને વાય મળે છે 10 તો અહીંયા વાય છે એ 10 અહીંયા મળે છે અને પછી આપણે લોકો એક્સ મળે છે 60 અને વાય મળે છે 30 આ એક્સ 60 અને વાય મળે છે 30 એક્સ 60 વાય 30 આ એક્સ 60 વાય 30 હવે આ બે બિંદુ મળ્યા એને પણ આપણે લોકો જોડી દઈએ
तो जे आपणे लोकोने आ पहेली जे रेखा मळी हती ए आपणा माटे थशे bx bx प्लस y बराबर 160 अने जे बीजी रेखा मळे छे ए मळे छे bx प्लस y बराबर 150 એવી રીતના આપણે લોકોએ અહીંયા આ જે દાખલો હતો એને આપણે લોકોએ બેઝિકની રીતે અને આલેખની રીતે દર્શાવેલો છે હવે આના પછીના દાખલો નેક્સ્ટ વિડીયોમાં